नमस्कार, बुलेटिन में आपनु स्वागत छे। आपनी साथे हूं छु मासूम। समाचारों नी शुरुआत करिए हेडलाइंस थी। અમદાવાદમાં યુવાનોમાં વેક્સિનેશનનો ભારે ઉત્સાહ। શહેરના 50થી વધુ સેન્ટર પર વેક્સિન સ્લોટ બુક। હવે 5 મે સુધીનું રજીસ્ટ્રેશન થશે। જો ફાર્માસિસ્ટ દવાની સંગ્રહખોરી ઊંચી કિંમતે વેચાણ અથવા ગેરરીતિમાં સામેલ હશે તો આજીવન લાયસન્સ રદ થવા ફાર્મસી કાઉન્સિલનો નિર્ણય। તમિલનાડુમાં કરુણાનિધિ અને જયલલિતા પછી હવે સ્ટાલિન, દ્રવિડ રાજનીતિના સૌથી મોટા હીરો। પાંડુચેરીમાં એનડીએ સત્તાની નજીક। મહારાષ્ટ્રમાં શૂટિંગની પરવાનગી નહીં, ઇન્ડસ્ટ્રીને 100 કરોડ રૂપિયાનું નુકસાન। બાયો બબલમાં ફિલ્મ તથા સિરિયલનું શૂટિંગ કરવાની માંગ। રાજકોટમાં ઓક્સિજનની અછત દૂર કરવા તંત્રની કવાયત, 20,000 લિટરની ટેન્ક કાર્યરત કરાશે। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો કોરોનાના રેકોર્ડ કેસો વચ્ચે 62 દિવસ ચાલેલી ચૂંટણી પ્રક્રિયા પછી આખરે આજે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પાંડુચેરીની ચૂંટણીના પરિણામો આવવાના છે। 5 રાજ્યોમાં સૌથી વધુ નજર બંગાળ પર ટકી છે, કેમ કે આ વખતે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસને લેફ્ટ અને કોંગ્રેસની નહીં પણ ભાજપાથી સીધી ટક્કર થઈ છે। મોટાભાગના એક્ઝિટ પોલમાં પણ એ જ અનુમાન વ્યક્ત થયા છે કે ભાજપા વખતે મમતાને બરાબરી પર રોકી શકે છે। રાજ્યમાં 294માંથી 292 સીટો પર મતદાન થયું છે। ભાજપાએ અહીં પ્રથમવાર 291 સીટો પર ઉમેદવાર ઉતાર્યા છે, જ્યારે એક સીટે તેને સુદેશ મહતોની ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન પાર્ટીને આપી હતી। ગત વખતે અહીં ગોરખા જનમુક્તિ મોરચાએ ભાજપની સાથે ચૂંટણી લડી હતી। આ વખતે જીજેએમ તૃણમૂલ સાથે છે। ચૂંટણી અગાઉ ભાજપાએ તૃણમૂલના અનેક મોટા નેતાઓને તોડ્યા હતા, તેમાં મમતા બેનર્જીના નજીક માનાતા શુભેન્દુ અધિકારી પણ સામેલ છે। 29 એપ્રિલે આવેલા એક્ઝિટ પોલ્સમાં બંગાળને લઈને એક મત જોવાયો છે। 9 એક્ઝિટ પોલ્સમાંથી 5માં મમતા બેનર્જીની તૃણમૂલને બહુમતી હાંસલ થતી જોવા મળી છે, કે પછી તે બહુમતીથી ખૂબ જ નજીક છે, જ્યારે 3 પોલ્સમાં ભાજપા આગળ દેખાય છે। જોકે તમામ પોલ્સમાં તૃણમૂલને સીટોનું નુકસાન સ્પષ્ટ દેખાય છે અને આ સાલ ત્રિશંક વિધાનસભાના પણ બની શકે છે। કેન્દ્ર સરકારના જીનોમ સિક્વેન્સિંગ લેબોરેટરી સેલ્ક્યુલર અને આણ્વિક જીવન વિજ્ઞાનના હૈદરાબાદમાં વિજ્ઞાનીઓ અને રિસર્ચ સ્કોલરમાં કામમાં લાગી ગયા છે। રવિવાર હોય કે રજાનો કોઈ પણ દિવસ અહીં વિજ્ઞાનીઓ અને રિસર્ચ સ્કોલરના કોરોના વાયરસનું ટેસ્ટિંગ, સિક્વન્સિંગ, કલ્ચર, વર્તન ક્ષમતા અને વેક્સિન રિસર્ચ સમજવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે। ગત 13 મહિનાથી અહીં 210 લોકોએ બ્રેક લીધા વિના જ કામ કરી રહ્યા છે, તેમાં 60 વિજ્ઞાનીઓ અને 150 PhD સ્કોલર છે। CCMB એ સૌથી પહેલા વાયરસ કલ્ચર ડેવલપ કર્યું છે। CCMB ના સાયન્ટિસ્ટ માટે વાયરસ મિત્ર છે ડૉક્ટર પૂરણસિંહ સિજવાલી અને ડૉક્ટર તેજ સૌપાટી કહે છે કે વાયરસ છે તો અમે છીએ, સફળ વાયરસ એ જ છે જે ઝડપી વિકસે છે અને ફેલાય છે, સફળ સાયન્ટિસ્ટ એ જ છે જે તેનું વર્તન સમજે છે અને વાયરસને માનવ સ્વાસ્થ્યને અનુકૂળ બનાવી દે છે। દેશમાં CCMB એ જ સૌથી પહેલા વાયરસ કલ્ચર ડેવલપ કર્યું છે, જ્યારે આખા દેશમાં કોરોના કેસ કહેર વર્તાવી રહ્યો છે। ગુજરાતમાં 18 થી 45 વર્ષના નાગરિકોને કોરોના સામેની રસી આપવાનું શનિવારથી શરૂ થઈ ગયું છે અને આ હેઠળ આવરી લેવાયેલા 10 જિલ્લાઓમાં કુલ 55,235 લોકોએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે। આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 1.24 કરોડ લોકો કોરોના કવચ મેળવી ચૂક્યા છે। ગુજરાતે પ્રથમ દિવસે 60,000 લોકોને રસી આપવાનું લક્ષ્યાંક સેવ્યું હતું, જે પૈકી 92% જેટલી સિદ્ધિ હાંસલ કરી છે। દેશના 9 રાજ્યો મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, તમિલનાડુમાં રસીકરણ શરૂ થયું છે, તેમાં ગુજરાત સૌથી વધુ લક્ષ્યાંક સિદ્ધિ
સાઉથ સાથે પ્રથમ રહ્યું હતું। ગુજરાતે કોરોના સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા 7 મહાનગરો તેમજ 3 જિલ્લા મહેસાણા કચ્છ તેમજ ભરૂચમાં 18-45 ની વય જૂથના નાગરિકો માટે રસીકરણની કામગીરી શરૂ કરી છે। આ પૈકી સૌથી વધુ અમદાવાદ શહેરમાં 12,000 કરતા વધુ નાગરિકોએ કોરોનાની રસી લીધી છે। सरकार पासे हाल 3,00,000 डोज आ माटे उपलब्ध छे। आ जोता महत्तम आगामी गुरुवार सुधी आ रसीकरण चाली शके छे। દેશમાં કોરોના મહામારી વચ્ચે એપ્રિલમાં રેકોર્ડ જીએસટી કલેક્શન થયું છે। કેન્દ્રીય નાણાં મંત્રાલય અનુસાર ગત મહિને 1,41,384 કરોડ રૂપિયા જીએસટી કલેક્શન થયું હતું। આ અત્યાર સુધીનું સૌથી વધુ છે। તેમાં સીજીએસટી 27,837 કરોડ, એસજીએસટી 35,621 કરોડ, આઈજીએસટી 68,481 કરોડ અને સેસ 9,445 કરોડ રૂપિયા છે। માર્ચમાં જીએસટી કલેક્શન થયું છે। તુલનાએ જીએસટી કલેક્શનમાં પણ 14% વધારો થયો છે। નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે આઈજીએસટીમાં 29,599 કરોડ રૂપિયા વસ્તુઓની આયાત પર મળ્યો છે। મંત્રાલય અનુસાર જીએસટી મહેસૂલી આવકે સતત 7 મહિના દરમિયાન ફક્ત 1,00,000 કરોડ રૂપિયાના લેવડને સફળતાપૂર્વક પાર કર્યું છે, પણ તેમાં સતત વૃદ્ધિ પણ નોંધાઈ છે। આર્થિક સ્થિતિમાં સુધારાના સ્પષ્ટ સંકેત માની શકાય છે। ઊંઝાના 72 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધા પાલનપુરથી લાઈફ કેર હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ થયા બાદ રોજ ઊંધા સૂઈ 4 લિટર પાણી પી કોરોનાને માત આપી છે। ડાયાબિટીસ, બીપી જેવા ગંભીર રોગ અને હોસ્પિટલમાં લાવ્યા ત્યારે ઓક્સિજન લેવલ 60% હતું, સીઆરપી 180 પહોંચી ગયું હતું, છતાં વૃદ્ધાએ મજબૂત મનોબળ સાથે કોરોનાને હરાવ્યો છે। ઊંઝાના આલોક બંગલોઝમાં રહેતા બકુલેશભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિને કોરોના થયો હતો। તેમની સાથે ઘરમાં રહેતા 72 વર્ષના બંને આંખે નિહાળી ન શકતા તેમના માતા રહીબેન ઈશ્વરભાઈ પ્રજાપતિ પણ સંક્રમિત થઈ ગયા હતા। બીપી અને ડાયાબિટીસ વૃદ્ધ માતાને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને ઓક્સિજન લેવલ 60 સુધી જતું રહ્યું, જે બાદ તેમને તાત્કાલિક પાલનપુરની લાઈફ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। પાટણ તાલુકાના બલિસના ગામે પાટીદાર યુવાનો દ્વારા તાજેતરમાં જૂના સ્મશાનમાં સાફસૂફી કરીને ગામમાં જ અંતિમવિધિ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેમાં દાનમાં મળેલા નવીન સગડી શનિવારે ફીટ કરવામાં આવી હતી। યોગાનુયોગ વૃદ્ધ નિવૃત્ત સારસ્વત અને દાતાનું 85 વર્ષની વયે નિધન થતાં નવીન સગડી પર સૌપ્રથમ અગ્નિદાહ તેમનો જ થયો હતો। સિદ્ધપુર મુક્તિધામ દ્વારા દૂરના મૃતકોને અંતિમ વિધિ માટે ન લાવવા અપીલ કરવામાં આવતા 5 ગામ લેઉવા પાટીદાર સમાજના મણુંદ, સંડેર અને બાલિસના ગામમાં જૂના સ્મશાનોમાં અગ્નિદાહ શરૂ કરવામાં આવ્યો છે। બાલિસના ગામે નીલકંઠ મહાદેવજી નજીક અગ્નિદાહ દેવાનું શરૂ કરાયું છે। આ માટે બાલિસના ગામના વતની અને જલોત્રા માધ્યમિક શાળાના પૂર્વ આચાર્ય હરજીવનભાઈ વાણારસીભાઈ પટેલના દીકરા કમલેશભાઈ અને રાકેશભાઈ દ્વારા અમદાવાદ ખાતે આવેલ તેમની ફેક્ટરીમાં કાસ્ટિંગ સગડી બનાવીને ભેટ આપવામાં આવી હતી। દુનિયાની સૌથી મોટી વેક્સિન ઉત્પાદન કરતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના હેડ અને સીઈઓ દાર પુનાવાલાનું કહેવું છે કે ફોન કોલ સૌથી ખરાબ બાબત છે। કોરોના વેક્સિન સૌથી પહેલાં મેળવવાની હોડમાં મને ફોન પર અત્યંત ખતરનાક રીતે અને અભદ્ર ભાષામાં ધમકીઓ મળી રહી છે, તેમાં કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓથી લઈને મોટા માથા અને અગ્રણીઓ ઉદ્યોગપતિઓ પણ સામેલ છે, જે અંદાજમાં મને ધમકાવાઈ રહ્યો છે, તેનાથી હું આઘાતમાં છું। મને એવું કહીને ધમકીઓ અપાઈ રહી છે કે જો અમને પહેલા વેક્સિન નહીં આપો તો તમારા માટે સારું નહીં હોય। મોરબી એલસીબીએ રાજ્યવ્યાપી નકલી રેમડેસિવીર ઇન્જેક્શન વેચવાનો કૌભાંડ પર્દાફાશ કરી મોરબી અમદાવાદના શખ્સોની ધરપકડ કરી છે। 1.61 કરોડની કિંમતના 3,371 નકલી ઇન્જેક્શન તેમજ 90.27 લાખ રોકડા અને નકલી મુદ્દામાલ તેમજ એક ઇનોવાર કાર જપ્ત કરી છે। 2 શખ્સ ભાગે છૂટ્યા છે, તેને પકડવા કવાયત શરૂ કરવામાં આવી છે। પોલીસે જણાવ્યું છે કે ગ્લુકોઝ અને મીઠાનું મિશ્રણ કરી મુંબઈથી ખાલી બોટલો મંગાવી વાપીમાં રેમડેસિવીરના નકલી સ્ટીકર છપાવી તેમાં 33 ગ્રામ માલ ભરી દેવામાં આવતો હતો અને સૌરાષ્ટ્રના ગુજરાતમાં શહેરોમાં તેનો સપ્લાય કરવામાં આવતો હતો। મોરબીના 2 શખ્સ કમિશનરના આધારે, જ્યારે અમદાવાદના જુહાપુરામાં રહેતા 2 શખ્સ ગરજ મુજબ 2,500 થી 5,200 રૂપિયા વસૂલતા હતા। મૂળ સૂત્રધાર સુરેન્દ્રનગર પંથકનો છે, તેને એક સગારીત સાથે મળીને સુરત નજીક પિંજરાત ગામમાં આવેલા એક ફાર્મ હાઉસમાં ફેક્ટરી શરૂ કરી હતી, તેમાં નકલી ઇન્જેક્શન બનાવવાનું શરૂ કર્યું હતું।
દેશભરમાં કોરોના મહામારીની બીજી લહેર વધુ ઘાતક પુરવાર થઈ રહી છે। બીજા રાઉન્ડમાં ઓક્સિજનની ડિમાન્ડ સૌથી વધુ રહી છે। તેને ધ્યાનમાં રાખીને ઉદ્યોગકારો દ્વારા ઉદ્યોગમાં ઓક્સિજનનો વપરાશ અટકાવી હ્યુમન લાઈફ બચાવવા માટે ફાળવી રહ્યા છે। ઉદ્યોગકારોની મહાનતા અહીં પુરવાર થઈ રહી છે કે વેપાર પછી પહેલા માનવ જીવન મહત્વનું છે। દેશમાં પ્રતિ દિવસ 7100 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે, તેની સામે વપરાશ અત્યારે વધ્યો છે। देश में कुल ऑक्सीजन उत्पादन में गुजरात मार्केट लीडर है। गुजरात में जंदाजे 980 થી 1000 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે। જે રીતે ઓક્સિજનની માંગ વધી છે તેને ધ્યાનમાં લેતા આગામી એકાદ માસમાં ગુજરાતમાં ઓક્સિજન ઉત્પાદન વૃદ્ધિ માટે અંદાજે 250 કરોડનું રોકાણ આવશે તેવું અનુમાન છે। ગુજરાતમાં ઓક્સિજનનું સૌથી વધુ ઉત્પાદન કરતી 4-5 મોટી કંપનીઓ આવેલી છે, જેમાં આઇનોક્સ, રિલાયન્સ, લિંદેરનો સમાવેશ થાય છે। ગુજરાતમાં આગામી ટૂંકા ગાળામાં દૈનિક ધોરણે પ્રતિ દિવસ 250-300 મેટ્રિક ટનના ઉત્પાદન વૃદ્ધિ માટે નવા પ્લાન્ટ તેમજ કંપનીઓ વિસ્તરણ કરે તેવું અગ્રણીઓનું કહેવું છે। વિશ્વના 5મા સૌથી ધનિક અને ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગે એક જમીનનો સોદો ભારે પડ્યો છે। ઝુકરબર્ગે હવાઈ આઇલેન્ડ સ્ટેટમાં 600 એકર જમીન ખરીદી છે, જેની કિંમત અંદાજે 392 કરોડ રૂપિયા છે। પ્રાકૃતિક સૌંદર્ય માટે મશહૂર હવાઈમાં ઝુકરબર્ગે કુઆઈ તથા પીલા ટાપુ પર અંદાજે 2000 એકર જમીન ખરીદી ચૂક્યા છે। તેમણે આટલા મોટા પાયે જમીન ખરીદ્યા બાદ 15 લાખથી વધુ લોકો તેમના વિરોધમાં ઉતરી આવ્યા છે। જમીનની ખરીદીના વિરોધમાં ઓનલાઈન પિટિશન સાઇન કરવાનું થયું છે। લોકોને લાગે છે કે જમીનમાં મોટા ભાગના હિસ્સા પર બહારની કોઈ વ્યક્તિનો કબજો હશે તો ફરી રાજાશાહી આવી શકે છે અને તેની તેમના જીવન પર અસર થાય છે। હવાઈમાં ઈસવીસન 1895 સુધી રાજાશાહી હતી, પછી તેનો અમેરિકામાં વિલય થયો હતો। તો આ હતા આજના બુલેટિન સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત। અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને। વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત।